Hello to all my dear students, myself Vinita Sukhadia. In previous video lecture, we have discussed about the temporary adjustment of dummy label. Now, in today's video lecture, we are going to discuss about the classification of labeling staff, which is to be used in the labeling purpose. આજના વિડિયો લેક્ચરમાં આપણે લેવલિંગ સ્ટાફ કે જે લેવલિંગ પર્પઝ માટે વાપરવામાં આવે છે એ લેવલિંગ સ્ટાફનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન જોશું. લેવલિંગ સ્ટાફ જે છે લેવલિંગ પર્પઝ માટે યુઝ થાય છે. લેવલિંગ એટલે કે અર્થ સરફેસના ઉપર ક્યાં તો અર્થ સરફેસના નીચે કોઈક પોઈન્ટનું જો આપણે रिलेटिव एलिवेशन रिलेटिव हाइट सापेक्ष ऊंचाई शोधवा मांगता होय तो एने लेवलिंग कहेवामां आवे छे. अने ए लेवलिंग पर्पज माटे लेवलिंग स्टाफ जे छे वपराय छे. तो आजना वीडियो लेक्चर में आपणे लेवलिंग स्टाफ नु क्लासिफिकेशन जोशुं. लेवलिंग स्टाफ जे छे ए मेनली बे टाइपना होय छे. फर्स्ट वन इज सेल्फ रीडिंग स्टाफ एंड सेकेंड वन इज टारगेट स्टाफ. सेल्फ रीडिंग स्टाफ कोने कहेवाय छे तो जर रीडिंग ए सर्वेयर पोते लेतो होय तो ए केसमां आपणे जे स्टाफ यूज कर्यो होय एने कहेवाशे सेल्फ रीडिंग स्टाफ. जरे टारगेट स्टाफ कोने कहेवाय के जरे रीडिंग એ સર્વેયર નહીં પણ સ્ટાફમેન લેતો હોય તો એ કેસમાં આપણે જે સ્ટાફ યુઝ કર્યો હોય એને કહેવાશે ટાર્ગેટ સ્ટાફ. એટલે જો રીડિંગ સર્વેયર પોતે લેતો હોય ને આપણે જે સ્ટાફ યુઝ કર્યો એને કહેવાશે સેલ્ફ રીડિંગ સ્ટાફ. અને જો રીડિંગ સ્ટાફમેન લેતો હોય તો આપણે જે સ્ટાફ યુઝ કર્યો એને કહેવાશે ટાર્ગેટ સ્ટાફ. એ બંને જ ડેફિનેશન ને સમજવા માટે અહીંયા આગળ આપણે એક ફિગર જોઈએ. ફિગરમાં ગ્રાઉન્ડ સરફેસ બતાવી છે. ગ્રાઉન્ડ ઉપર બે સ્ટેશન આપણે લીધા છે, સ્ટેશન પી એન્ડ સ્ટેશન ક્યુ, જેમાં સ્ટેશન પી એ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે અને સ્ટેશન ક્યુ એ સ્ટાફ સ્ટેશન છે. રાઈટ, સ્ટેશન પી એ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે એટલે સ્ટેશન પી ઉપર ઇન્સ્ટ્રુમેન્ટનું સેટઅપ કરવામાં આવ્યું છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પી પાસે ટ્રાયપોડ સ્ટેન્ડ ગોઠવવામાં આવ્યું છે કે જેના ત્રણ લેગ છે અને ટ્રાયપોડ સ્ટેન્ડની ઉપર આપણું જે લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહ્યું તો ડમ્પી લેવલ, એ ડમ્પી લેવલનું સેટઅપ કરવામાં આવ્યું છે આઈ લેવલે. અને સ્ટેશન ક્યુ એ આપણું સ્ટાફ સ્ટેશન છે તો ત્યાં આગળ એક પર્સન જે છે એ સ્ટાફ લઈને ઉભો છે. તો જે પર્સન સ્ટાફ લઈને ઉભો હશે સ્ટાફ સ્ટેશન ઉપર એ પર્સનને કહેવામાં આવે છે સ્ટાફ મેન. અને જે પર્સન આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પાસે ઉભો રહીને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરે છે તો એ પર્સનને કહેવાય છે સર્વેયર, કે જે પર્સન સર્વે કન્ડક્ટ કરશે. ખ્યાલ આવે છે? તો ગ્રાઉન્ડ ઉપર આપણે બે સ્ટેશન લીધા છે, સ્ટેશન પી એ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે, સ્ટેશન ક્યુ એ સ્ટાફ સ્ટેશન છે. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પી ઉપર ટ્રાયપોડ ગોઠવવામાં આવ્યો છે અને ટ્રાયપોડના ઉપર લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીંયા આગળ આપણું લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ડમ્પી લેવલ, તો એ ડમ્પી લેવલનું સેટઅપ જે છે એ આઈ લેવલે કરવામાં આવ્યું છે. અને જે પર્સન ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પી પાસે ઉભો રહી ને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરે છે એ પર્સનને કહેવાય છે સર્વેયર. અને સ્ટાફ સ્ટેશન ક્યુ ઉપર એક પર્સન જે છે એ સ્ટાફ લઈને ઉભો છે. તો જે પર્સન સ્ટાફ લઈને ઉભો હશે સ્ટાફ સ્ટેશન ક્યુ પાસે એ પર્સનને કહેવાય છે સ્ટાફ મેન. હવે જે રીડિંગ છે, લેવલિંગના જે રીડિંગ છે એ રીડિંગ જો ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જોઈને સર્વેયર પોતે જ લઈ લેતો હોય તો જે સ્ટાફ આપણે યુઝ કર્યો છે એને કહેવાશે સેલ્ફ રીડિંગ સ્ટાફ.
टार्गेट स्टाफ कोने केवसे के रीडिंग जे छे ए सर्वेयर नथी लेतो, कोण ले छे तो स्टाफ मैन ले छे। तो ए केस मा आपणे जे स्टाफ यूज कर्यो छे एने केवसे टार्गेट स्टाफ। ख्याल आवे छे के इंस्ट्रूमेंट साथे छे पर्सन काम करे छे ए सर्वेयर छे, अने स्टाफ लईने छे पर्सन उभो छे स्टाफ मैन छे। जो रीडिंग इंस्ट्रूमेंट माथी जोईने सर्वेयर पोते ज लई लेतो होय तो सेल्फ रीडिंग स्टाफ आपणे यूज कर्यो, अने जो रीडिंग स्टाफ मैन लेतो होय ते ए जे स्टाफ आपणे यूज कर्यो ए टार्गेट स्टाफ। तो अहीं आगळ आजना वीडियो लेक्चर में आपणे शुं जोशुं तो सेल्फ रीडिंग स्टाफ नू फर्धर क्लासिफिकेशन। तो सेल्फ रीडिंग स्टाफ जे छे ए फर्धर त्रण टाइप में डिवाइड थाय छे के सौथी पहला आवे छे के वन लेंथ स्टाफ, देन सेकंड वन इज फोल्डिंग स्टाफ एंड थर्ड वन इज टेलिस्कोपिक स्टाफ। हवे आपणे त्रण स्टाफ ने समझिए, ए पहला तो ओवरऑल आपणे स्टाफ नो व्यू जोई लईए कि जे लेबलिंग स्टाफ होय एनो व्यू केवो हशे, एना डायमेंशन्स केटला हशे। लेबलिंग स्टाफ ऊपर जे ग्रेजुएशन्स करवामां आव्या छे, अंकांशन करवामां आव्युं छे, को अंको जे छे कोतरवामां आव्या छे, तो ए कई टाइपनुं ग्रेजुएशन्स जे छे आपणा लेबलिंग स्टाफमां करवामां आव्युं छे ते आपणे पहेला जोई लईए। तो अहीं आगळ लेबलिंग स्टाफनो अमुक पोर्शन बतावो छे, पूरेपूरो लेबलिंग स्टाफ जे छे अहीं नथी बतावो। तमे जोई शको छो कि अहीं पण एक कट लाइन छे अने अहीं पण एक कट लाइन छे। एनो मीनिंग ए छे कि आ जे लेबलिंग स्टाफ छे ए आखो लेबलिंग स्टाफ अहीं आगळ नथी बतावामां आव्यो, पर लेबलिंग स्टाफ नो अमुक पोर्शन जे छे ए अहीं आगळ आ फिगर मां बतावामां आव्यो छे, राइट। तो हवे लेबलिंग स्टाफ नी जे पहोळाई होय एटले के लेबलिंग स्टाफ नी जे विड्थ छे ए केटली छे तो 75 mm नी छे। ज्यारे लेबलिंग स्टाफ नी आपणे लेंथ नी वात करीए तो ए कोई फिक्स नथी, 3 मीटर थी 4 मीटर नी वच्चे लेबलिंग स्टाफ नी जे लेंथ होय ए वेरी थया करती होय छे। ख्याल आवे छे? तो आपणे शुं जोई गया के लेबलिंग स्टाफ नी लेंथ अने लेबलिंग स्टाफ नी विड्थ, जेमां ऑलवेज जे लेबलिंग स्टाफ होय एनी विड्थ एटले के एनी पहोळाई ए 75 mm 7.5 cm नी होय छे। ज्यारे लेबलिंग स्टाफ नी जे लेंथ छे लंबाई ए फिक्स नथी होती, 3 मीटर थी 4 मीटर नी वच्चे लेबलिंग स्टाफ नी जे लेंथ छे ए वेरी थया करती हशे। हवे ग्रेजुएशन्स नी आपणे जो वात करीए तो ग्रेजुएशन्स जे छे लेबलिंग स्टाफ नी अंदर कई टाइप ना होय छे, तो तमे फिगर मां जोई शको छो के अल्टरनेटिव स्ट्रीप आपेली हशे। स्ट्रीप एटले अल्टरनेटिव पट्टीओ हशे बेन्ड, केवी पट्टीओ हशे तो ब्लेक एंड व्हाइट तमे फिगर मां जोई शको छो के અહીંયા આગળ 1 મીટર નું જે છે ગ્રેજ્યુએશન કરવામાં આવ્યું છે, એટલે આ જે બ્લેક આપણી પટ્ટી છે બ્લેક જે સ્ટ્રીપ છે ત્યાં આગળ 1 મીટર જે છે કમ્પ્લીટ થઈ ગયા છે। ક્યાંથી? તો ગ્રાઉન્ડ થી, એટલે કે લેવલિંગ સ્ટાફ ના ફૂટ થી, લેવલિંગ સ્ટાફ ના બોટમ થી લઈ ને આપણે 1 મીટર જેટલું ડિસ્ટન્સ કાપી લીધું છે આ બ્લેક પટ્ટી પાસે પહોંચીને। એના પછી જો તમે જુઓ તો અલ્ટરનેટિવ ब्लेक अने व्हाइट नी स्ट्रीप आपणे जोवा मळशे, एक व्हाइट स्ट्रीप आवे छे एक ब्लेक स्ट्रीप आवशे, देन अगेन व्हाइट स्ट्रीप ब्लेक स्ट्रीप व्हाइट स्ट्रीप ब्लेक स्ट्रीप ने ब्लेक व्हाइट ब्लेक व्हाइट नी अल्टरनेटिव स्ट्रीप्स जे छे ए चाल्या ज करशे थ्रू आउट दी लेंथ ऑफ दी स्टाफ, के ज्यां सुधी आपणा लेवलिंग स्टाफ नी लेंथ होय 3 मीटर के 4 मीटर त्यां सुधी आपणने ब्लेक एंड व्हाइट अल्टरनेटिव स्ट्रीप्स अल्टरनेटिव पट्टीओ જોવા મળશે। ખ્યાલ આવે છે? હવે એ જે સ્ટ્રીપ્સ જે છે એનું માપ કેટલું હશે તે જોઈએ, તો 5 mm। તમે કોઈ પણ સ્ટ્રીપ અહીંયા આગળથી લઈ લો, તમે બ્લેક સ્ટ્રીપ લેવ કે વ્હાઇટ સ્ટ્રીપ લેવ, આ બ્લેક સ્ટ્રીપ લેવ કે આ વ્હાઇટ સ્ટ્રીપ લેવ, દરેક સ્ટ્રીપ એ પછી બ્લેક સ્ટ્રીપ છે કે વ્હાઇટ સ્ટ્રીપ છે, બ્લેક પટ્ટી છે કે વ્હાઇટ પટ્ટી છે, એ દરેક પટ્ટીનું પોતાનું માપ કેટલું છે તો 5-5 mm નું છે। ખાસ ધ્યાન રાખજો। એટલે પૂછવામાં આવે કે જે લેવલિંગ સ્ટાફ છે લેવલિંગ સ્ટાફની લિસ્ટ કાઉન્ટ કેટલી છે, લિસ્ટ કાઉન્ટ એટલે આપણું જે લેવલિંગ સ્ટાફ છે એ ઓછામાં ઓછું કેટલું
मेजरमेंट जो छे लई शके छे, तो 5 mm। केम 5 mm? तो लेवलिंग स्टाफ नी अंदर अल्टरनेटिव पट्टीओ छे, ब्लेक पट्टी छे, व्हाइट पट्टी छे, एना पछी ब्लेक पट्टी आवशे, व्हाइट पट्टी आवशे, पण आ जे दरेक पट्टी छे ए दरेक पट्टी नु पोतानु माप केटलु छे, तो 5 mm। तो जो हुं आ व्हाइट पट्टी लउं तो एनु माप 5 mm नु छे, जो हुं आ ब्लेक पट्टी लउं तो एनु माप पण 5 mm नु छे, आ व्हाइट पट्टी लउं तो एनु माप 5 mm नु छे। ए रीते आपणे कोई पण पट्टी पकड़ी लईए, ए पट्टी पछी व्हाइट होय के ब्लेक होय, एनु पोतानु माप केटलु छे तो 5 mm नु छे। એટલે છે લેવલિંગ સ્ટાફ જે છે ઓછામાં ઓછું કેટલું મેજરમેન્ટ લઈ શકે, તો 5 mm। એટલે લેવલિંગ સ્ટાફની જે લિસ્ટ કાઉન્ટ છે એ 5 mm ની થશે, બરાબર। 5 mm એટલે એને આપણે જો મીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલા થાય, 0.005 મીટર। ખ્યાલ આવે છે, દરેક પટ્ટીનું માપ જે છે 5 mm નું છે, એટલે લિસ્ટ કાઉન્ટ કેટલી થઈ ગઈ, 5 mm। પણ જે ગ્રેજ્યુએશન જે છે ખરેખર મીટરમાં કરવામાં આવ્યા છે, તો 5 mm ને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ 3 પોઈન્ટ પાછળની બાજુ ખસતા 0.005 મીટર ની લિસ્ટ કાઉન્ટ આપણા લેવલિંગ સ્ટાફની હશે, બરાબર। હવે દર 10મી પટ્ટીએ જો તમે પહોંચો તો તમને એક મોટી પટ્ટી મળશે, ખ્યાલ આવે છે। જો અહીંયા આગળ આ જે બ્લેક પટ્ટી છે ત્યાં આગળ 1 મીટર નું ગ્રેજ્યુએશન કરવામાં આવ્યું છે, એટલે કે 1 મીટર આ પટ્ટી આગળ આ જે મોટી વાળી છે બ્લેક પટ્ટી છે ત્યાં આગળ 1 મીટર પૂરા થાય છે। ત્યાંથી જો હું 10 પટ્ટી આગળ વધું તો મને એક મોટી પટ્ટી મળશે, ગણીએ આપણે આ જે મોટી પટ્ટી છે બ્લેક, ત્યાં આગળ તો 1 મીટર કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે ત્યાંથી હું આગળ જાઉં, જે આ વ્હાઈટ સ્ટ્રીપ દેખાય છે મારી પહેલી, આ બ્લેક સ્ટ્રીપ બીજી, આ વ્હાઈટ સ્ટ્રીપ ત્રીજી, આ બ્લેક ચોથી, આ વ્હાઈટ પાંચમી, આ જે બ્લેક જે છે એ છઠ્ઠી, આ જે વ્હાઈટ છે એ 7મી, આ જે બ્લેક છે એ 8મી, આ જે વ્હાઈટ દેખાય છે એ 9મી, અને આ મારી કઈ થઈ બ્લેક 10મી પટ્ટી। તો દર 10મી પટ્ટી કેવી હશે, તો મોટી હશે, તમે જોઈ શકો છો। તો એની આગળ બી હું 10 પટ્ટી આગળ જાઉં તો મને એક મોટી પટ્ટી મળશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એન્ડ 10। તો દર 10મી પટ્ટી કેવી હશે, તો મોટી હશે કમ્પેર ટુ અધર સ્ટ્રીપ્સ, બરાબર। દરેક પટ્ટીનું પોતાનું માપ કેટલું છે, તો 5 5 mm, 5 mm એટલે 0.005 મીટર। હવે બીજા જે માપ છે થોડા ઘણા જોઈ લઈએ, કે આપણા લેવલિંગ સ્ટાફની આ જે એજ જે છે એ લેફ્ટ સાઈડની આઉટર એજ છે, એટલે કે બહારની સરફેસ છે ડાબી બાજુની, ત્યાંથી લઈ ને આ જે પટ્ટીઓ ચાલુ થાય છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એ 26 mm નું છે। એ જ રીતે લેવલિંગ સ્ટાફની જમણી બાજુની આપણે બહારની સરફેસ લઈ લઈએ આઉટર સરફેસ, તો ત્યાંથી લઈ ને જ્યાં આ પટ્ટીઓ ચાલુ થાય છે તે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 26 mm નું છે। જ્યારે આ બધી પટ્ટીઓ છે એ પટ્ટીઓની લંબાઈ કેટલી છે, તો પહોળાઈ 23 mm ની છે, તો એ 3 3 ને ભેગા કરીએ તો કેટલા થઈ જાય, 75 mm। જ્યારે આજે આ મોટી પટ્ટી દેખાય છે, દર 10 પટ્ટી આપણને મોટી પટ્ટી મળે છે, તો એ મોટી પટ્ટીની પહોળાઈ કેટલી છે, તો 32 mm ની છે, ને જ્યારે આ બધી જે પટ્ટીઓ છે નાની નાની તેની પહોળાઈ 23 mm ની છે। ઓકે, એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે શું યાદ રાખવાનું છે કે લેવલિંગ સ્ટાફની જે પહોળાઈ છે એ 75 mm ની છે, એની વિડ્થ, લેવલિંગ સ્ટાફની જે લેન્થ છે એ 3 થી 4 મીટરની વચ્ચે વેરી થતી હોય છે। બીજું એ કે લેવલિંગ સ્ટાફમાં આપણને શું મળે છે, તો અલ્ટરનેટિવ સ્ટ્રીપ મળે છે, અલ્ટરનેટિવ બેન્ડ, વ્હાઈટ બ્લેક, વ્હાઈટ બ્લેક, વ્હાઈટ બ્લેક, એ રીતે દરેક પટ્ટીનું, એ પછી બ્લેક પટ્ટી હોય કે વ્હાઈટ પટ્ટી હોય, એનું જે માપ છે એ 5 mm નું છે। એટલે ઓછામાં ઓછું લેવલિંગ સ્ટાફ જે છે કેટલું માપ લઈ શકે, તો 5 mm નું, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.005 મીટર। અને દર 10મી પટ્ટી કેવી હશે, તો મોટી હશે, બરાબર। ઓકે, તો હવે આપણે એક રીડિંગ લેવાની ટ્રાય કરીએ, કે માની લો કે આપણને અહીંયા આગળ કંઈક રીડિંગ મળે છે, તો એ રીડિંગ મારે લખવું કઈ રીતે, કે સ્ટાફને બાયસેક્ટ કરતા મને અહીંયા આગળનું રીડિંગ જે છે મળે છે, ને મારે
नोट डाउन करवू छे तो हूँ कई रीते करूँ। तो आखो स्टाफ नहीं बताई वो तो नीचे थी चालू करे तो 1 मीटर तो अपने कापी ने आ ज गया छे। 1 मीटर नी ऊपर आटला कापा जे छे फर्धर आपने चाल्या छे एटले 1 मीटर तो हूँ चाली ने आवी छू। तो 1 मीटर नु एटलीस्ट मारू रीडिंग तो हसे ज। एना ऊपर केटली पट्टीओ आपने चाल्या तो आ 5 mm पट्टी, आ 5 mm पट्टी, दरेक पट्टी 5-5 mm नी छे तो 5, 10, 15, 20, 25, 30, 35, 40 ख्याल आवे छे के 1 मीटर तो आपणे कापीने आव्या जे छे। आखो स्टाफ नथी बतावे हूँ पहेला ज कहूँ छू के 1 मीटर तो आपणे ऑलरेडी बॉटम थी चालीने आवी ज गया छे। 1 मीटर नुं मारुं एटलीस्ट रीडिंग तो छे ज। एना एडिशन में हूँ केटली पट्टी आगळ चाली तो 5 mm नी दरेक पट्टीओ छे तो 5, 10, 15, 20, 25, 30, 35 and 40 પણ એ તો mm છે ને તો 40 mm ના મીટર કેટલા થઈ 40 mm એના મીટર કેટલા થશે 0.040 મીટર તે આપણે અહીંયા એડ કરી લઈએ 1 મીટર ના એડિશનલી આપણે કેટલું ચાલીએ છીએ તો 40 mm એટલે 0.040 મીટર એટલે આપણું રીડિંગ કેટલું થઈ જાય તો 1.040 મીટર। તો આ રીતે આપણે જે છે રીડિંગ લેવાનું છે બરાબર ને। અહીંયા 1.1 મીટર આપણે કેમ લખ્યું છે તો 1.1 મીટર થશે આપણે ગણીએ અહીંયા આગળ આપણો 1 મીટર પતે છે તો આ ડિસ્ટન્સ કેટલું થાય છે આપણે ગણીએ તો દરેક પટ્ટી 5-5 mm ની છે તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 એવા બીજા 50 50 50 કેટલા થઈ જાય 100 mm mm માં ગણ્યું ને 100 mm એટલે કેટલા મીટર થાય 0.1 મીટર। તો 1 મીટર તો કાપીને આવ્યા જ છે એના ઉપર બીજું 0.1 મીટર કાપીએ તો 1.1 મીટર જ થાય બરાબર। તો આ રીતના ગ્રેજ્યુએશન થશે થ્રુ આઉટ ને જો મારી 3 મીટરની લેન્થ છે લેવલિંગ સ્ટાફની તો આવા જ 3 મીટરના ગ્રેજ્યુએશન જે છે થ્રુ આઉટ ધી લેન્થ ઓફ લેવલિંગ સ્ટાફ આપણને જોવા મળે। હવે આપણે આગળ જઈએ તો લેવલિંગ સ્ટાફના આપણે ટાઈપ્સ જોઈ લઈએ તો આગળ કીધું તેમ લેવલિંગ સ્ટાફના કેટલા ટાઈપ્સ છે તો 3 સેલ્ફ રીડિંગ લેવલિંગ સ્ટાફના કે 1 લેન્થ ફોલ્ડિંગ સ્ટાફ એન્ડ ટેલિસ્કોપિક સ્ટાફ જેમાંથી સૌથી પહેલા આપણે જોઈએ કે 1 લેન્થ સ્ટાફ। 1 લેન્થ સ્ટાફ એટલે કેવો હશે એ સ્ટાફ સળંગ હશે સીધી ભાષામાં જો આપણે કહીએ તો 1 લેન્થ એટલે એવો સ્ટાફ કે જે એક જ લેન્થમાં છે એટલે કે સળંગ છે। તો જે લેવલિંગ સ્ટાફ છે એની જે લેન્થ છે 3 મીટરની છે તો 3 મીટરનો એક સળંગ આપણને લેવલિંગ સ્ટાફ મળે તો તેને કહેવાશે કે 1 લેન્થ લેવલિંગ સ્ટાફ। હવે લેવલિંગ સ્ટાફના ગ્રેજ્યુએશન્સ કેવા હોય તો આપણે જે આ ફિગર અત્યારે સમજ્યા એવા જ ગ્રેજ્યુએશન આ 3 3 લેવલિંગ સ્ટાફની અંદર હશે કે લેવલિંગ સ્ટાફની વિડ્થ 75ની છે લેન્થ જે છે 3-4 મીટરની વચ્ચે વેરી થતી હોય અલ્ટરનેટિવ આપણને બેન્ડ્સ મળેલા હશે વ્હાઇટ પટ્ટી હશે બ્લેક પટ્ટી હશે વ્હાઇટ પટ્ટી બ્લેક પટ્ટી દરેક પટ્ટીનું પોતાનું માપ કેટલું છે તો 5-5 mm છે રાઈટ। તો આવા જ ગ્રેજ્યુએશન જે છે એ આ 3 3 સ્ટાફની અંદર કરેલા હશે તો 1 લેન્થ સ્ટાફમાં પણ એવું જ હશે। અહીંયા આગળ ખાસ યાદ રાખવાની વાત કેવી છે કે 1 લેન્થ સ્ટાફ એ એક સળંગ સ્ટાફ છે જેની ટોટલ લેન્થ 3 મીટરની છે ગ્રેજ્યુએશન જે છે આપણે ફિગરમાં સમજ્યા ઉપરની તેવા સેમ હશે કોપી પેસ્ટ કરીને અહીંયા રાખવાના બરાબર। 1 લેન્થ સ્ટાફ જે છે એ વેલ સિઝન વુડનો બનેલો હશે સારું ક્વોલિટીનું લાકડું ખાસ કરીને દેવદાર લાકડાનું જે છે આ 1 લેન્થ સ્ટાફ બનેલો હોય છે। એના પછી આપણે જોઈએ કે ફોલ્ડિંગ સ્ટાફ તો ફોલ્ડિંગ સ્ટાફ જે છે એ 4 મીટરનો સ્ટાફ છે જે 2 લેન્થમાં અવેલેબલ છે એટલે કે ફોલ્ડિંગ સ્ટાફની જે ટોટલ લેન્થ છે 4 મીટરની છે જેને 2 ભાગમાં વહેંચી લીધું ઉપરનો ભાગ 2 મીટરનો નીચેનો ભાગ 2 મીટરનો અને જે આ મિડલ પોર્શન દેખાય છે એ મિડલ પોર્શનમાં એક હિંચ હશે એ હિંચના લઈને શું થાય કે આપણે સ્ટાફને વચ્ચેથી ફોલ્ડ કરી શકીએ
तो हैंडलिंग आपणो ईजी थाय ने। जो हूँ 3 मीटर नो सळंग स्टाफ एटले केटलो मोटो, तो एने मारे लेबमांथी फील्ड में लई जवो होय तो लई जवामां आपणने थोड़ी तकलीफ पड़े, केम के 3 मीटर नो आखो सळंग ज स्टाफ छे। जयरे अहींया शुं करवामां आवेलुं छे के फोल्डिंग स्टाफ में 4 मीटर नो आखो स्टाफ छे एटले घणो मोटो हशे, तो लई जवामां तकलीफ थाय, तो शुं करवामां आवे तो एने 2 भागमां वेची दीधुं। तो ऊपरनो भाग 2 मीटर नो, नीचेनो भाग पण 2 मीटर नो, ने मिडल पोर्शन में शू हे हिंच हे, एट त्यांथी केवुं आपणे स्टाफ ने वाळी शकीए। एक्जाम्पल जो आपणे लईए तो मानी लो कि आ आपणो स्टाफ छे, बराबर केटलो, तो 4 मीटर नो आखो स्टाफ छे, तेमांथी आ 2 मीटर नो ऊपर नो भाग, 2 मीटर नो नीचे नो भाग, ने अहींया मिडल पोर्शन में शू छे हिंच, तो त्यांथी आपणे स्टाफ ने फोल्ड करी शकीए। तो हवे तो हूँ इजीली स्टाफ ने लई जई शकू, राइट। तो फोल्डिंग स्टाफ अहीं आगळ कम्प्लीट थाय छे। ग्रेज्युएशन्स जे छे आपणे फिगर में समझ्या तेवा ज ग्रेज्युएशन्स हशे। हवे आपणे जोईए के टेलिस्कोपिक स्टाफ, तेनुं जे हेन्डलिंग छे फोल्डिंग स्टाफ करता पण वधारे सारुं हशे। आपणे जोईए के टेलिस्कोपिक स्टाफ नी जे लेंथ छे ए 3 થી 4 મીટર ની વચ્ચે હશે। 3 થી 4 મીટર ની વચ્ચે ટેલિસ્કોપિક સ્ટાફની લેન્થ હશે। તો અહીંયા આગળ મેં શું બતાવ્યું છે કે જે સ્ટાફ છે એ 3 ભાગમાં વહેંચાઈ ગયો છે। સૌથી નીચેના ભાગને પાર્ટ 1 કીધું છે, એના ઉપરનો જે ભાગ છે એ પાર્ટ 2, અને એના ઉપરનો જે ભાગ છે એ પાર્ટ 3, બરાબર 3 ભાગમાં વહેંચી લીધો। ને ટેલિસ્કોપિક જે સ્ટાફ છે એની ટોટલ લેન્થ 3 થી 4 મીટરની વચ્ચે વેરી થતી હોય છે। હવે તમે જોઈ શકો કે જે પહેલો પાર્ટ છે એની સાઈઝ વધારે છે, એના કરતા ઓછી સાઈઝ બીજા પાર્ટની છે, અને એના કરતા પણ ઓછી સાઈઝ એ ત્રીજા પાર્ટની છે। હવે પહેલો ને બીજો જે ભાગ છે એ હોલો છે, હોલો એટલે કે પોલો છે, જ્યારે ત્રીજો જે ભાગ છે એ સોલિડ છે, સોલિડ એટલે કે નક્કર છે। તો હવે શું થશે કે જો હું બીજા ભાગને પ્રેશર આપું નીચેની બાજુ, તો એ પહેલા ભાગની અંદર જે છે ઇન્સર્ટ થઈ જવાનો, કેમ કે પહેલો ભાગ તો હોલો જ છે ને, પોલો છે। એ જ રીતે આ ત્રીજો જે પાર્ટ છે એને હું નીચેની બાજુ પ્રેશર આપું તો એ બીજા ભાગની અંદર ઇન્સર્ટ થઈ જશે, કેમ કે અગેન બીજો ભાગ તો કેવો છે, પોલો છે, રાઈટ। તો એમ કરતા આપણી લેન્થ જે છે એ ઘટી જશે, કેમ કે આપણી એકની અંદર એક પાર્ટ જે છે એ નાખ્યા જશે। તમે એન્ટેના જોયો હશે રેડિયોનો કે કોઈનો પણ, તો એમાં જ ટાઈપનું અરેન્જમેન્ટ હોય છે, જેને ટેલિસ્કોપિક સ્ટાફ કહેવાશે। ટેલિસ્કોપિક અરેન્જમેન્ટ ખ્યાલ આવે છે, 3 થી 4 મીટરની એની લેન્થ હશે, 3 ભાગમાં આપણે એને વહેંચ્યો છે, નીચેનો જે ભાગ છે એની સાઈઝ વધારે છે, એના કરતા ઓછી સાઈઝ બીજા પાર્ટની છે, અને એના કરતા પણ ઓછી સાઈઝ ત્રીજા પાર્ટની। જે પાર્ટ છે એ હોલો છે એટલે કે એ બંને જ અંદરથી પોલા છે, ત્રીજો પાર્ટ જે છે એ સોલિડ છે, એ નક્કર છે। તો બીજો ભાગ જે છે પહેલા ભાગની અંદર જઈ શકે છે જો હું એને નીચેની બાજુ પ્રેશર આપું તો, એ જ રીતે ત્રીજો ભાગ જે છે બીજા ભાગની અંદર જઈ શકે છે જો હું એને નીચેની બાજુ પ્રેશર આપું તો। તો ટેલિસ્કોપિક સ્ટાફનું હેન્ડલિંગ પણ જે છે કેવું ઇઝી થઈ ગયું, કેમ કે એકની અંદર એક પાર્ટ આપણે નાખતા જઈએ છીએ, એટલે ઓવરઓલ લેન્થ આપણે ઉચકવાના ટાઈમે કેવી ઓછી થઈ જાય। 3-3 સ્ટાફમાં ગ્રેજ્યુએશન્સ કેવા હશે તો આપણે આ ફિગરમાં સમજ્યા એ જ। ઓકે, થેન્ક યુ।